अरे भैया का निकली गया सी अने आम तो बधा लोग आवता था पण बीजा बधा आवता था पण आज स्पेशल हुं व्यूमां जई रह्यो छुं तो तेमनो ब्लॉक आखो आपने बताईश तो वीडियो में कंटीन्यू रहो। अटाण में जो भेहूँ लई निकली गया से भेहूँ पर आप जई रही है जो केड़ो केड़ आली जाए तो वीडियो में कंटीन्यू रहो। अगल अगल मू जय माताजी जय सुन भाई। तो अँ जो बे घेरा भेगा थी गया है एक घेरो आम थी आवे से एक घेरो अँ आप भेगो थी गया है पाडा भेगा थे तो आप आ माल ने आकली नाख्या से ओलो घेरो निकली जाए अँ रो पाडो हलो जाए પાડાની બી કુએ અટાણે મારે ભેગા થઈ ગયા ને કેડામાં તો નોખા પાડવા કઠણ થાય। તો આપણે જો આ કે આપણા માલ નાખલી નાખ્યા છે અને આ ઘેરો અહીંથી મર થઈ ગયો છે કેડી એક હશે અરે એ નાખ્યો મર થઈ જાય તમારો હું આ ઘેરો બધું જઈ રહ્યો છે એ તમારા આકીયો એટલે મોત થઈ જાય આપણે ઘડીક આકલી નાખીએ એટલે આપણા વહેલા આંબી જાય અને આ ભાઈને માલ મોર થઈ જાય। બે ઘેરા છે મોર કળ વાકનો ઘરો આવ્યો જાય છે અને વાહે આપણો ડુબાઈ લાવે છે એટલે બે ઘેરા જઈ રહ્યા છે આજે સારવા માટે ક્યાં લાવવાનું છે ઉજળિયા ઉજળિયા સારવા માટે જવાનું છે તો અમે જઈ રહ્યા છીએ। हो मित्रों अत्यारे 9 वाग्या 9 वाग्ये भेहूँ अपनी पानी उतरी से पानी पानी धड़क टाण में पीता जाए अने पछी आम सड़ी जाए खड़ में है ना पण आने हालवानी अने बधा भेगा कर दे पेला आओ गाने पी ले। रो मित्रों अत्यारे वागी गया छे हवा 10 जेवुं थई गयुं छे अने आपणी भेहूँ खड़ में सड़ी गई छे अने हवे मारे चा पीवानो विचार छे આમાં કંઈ ખારી શોખવાળી ગોતી અને ચા પાણી પી લઈએ પછી કંઈક હોજરી વળે અમને કારણ કે માલ તો ખડમાં સડી ગયા છે એટલે હવે અમે ચા પાણી પી લઈએ। તો અહીંયા જો આપણે ચા મેળ દીધો છે અને ભેહું આમાં સરે છે અમારો બાપુજી ફોન આવ્યો તેમાં વાત કરે છે અને અહીંયા ચા અમારો પાસે નાકર વાળે ને બીજો પાડો આવી ગયો પછી છોડી જાય ગયો કટકો કડું રેવા દીધું લઈ ગયા તો અહીંયા જો પકી ગયો છે શા આપણે તો હાલો બધા શા પાણી પીવા માટે કારણ કે રા આપણી ગાંડી ગીધ ને શા પેક્યો છે પ્યોર ભેંસ ના દૂધ નો રો હાલો તો હવે જો શા પાણી પી નાસ્તો પાણી કરી 10:30 જેવું થઈ ગયું છે અને હવે પાછા આપણે ભેહું પાસે જઈ રહ્યા છીએ હવે કંઈક મોજ આવી ગઈ કારણ કે સાવ પાણી નાસ્તો થઈ ગયા ને એટલે તો જય માતા મિત્રો અત્યારે જો આપણે ભેહું વાગ્યા છે કેટલા 1:30 વાગી ગયો છે 1:30 વાગે પાણી ઉતરી છે જોકે હવે કાંઈ બહુ પાણીની જરૂર ન હોય ને માલને સવારમાં પીને જાય અને પાછા ટાઈટ પડે એટલે માલ મોટા જ પાણીએ ઉતરે તો 1:30 વાગે પાણી ઉતર્યા છે હજી એક ઘેરો જ આવ્યો છે એક હજી આપણે ઘેરો વાહે છે એ નથી આવ્યો તો આપણે માલ અહીંયા આવી ગયા છે તો હવે
નેરે આમ તો જો કે પાણી બાણી પાઈને આવ્યા છીએ એટલે કાંઈ પાવાની જરૂર નથી અટાણે. હવે આમાં બેસીએ અને હવે આપણે બપોરા કરવાના છે. હજી શાક બનાવીશું અને પછી કહું કે અમારે બે અઢી જેવું થઈ જાય. તો હજી આપણે વાત કરતા હતા શાકની, કે અહીંયા જુઓ અમારા બાપુજીએ શાક મેલી પણ દીધું છે અને સૂલો પણ જગવી નાખ્યો છે. તમે જોઈ શકો છો આ સૂલો જગી ગયો છે. અને અમારે જો કે અહીંયા શાકું ન હોય પણ અમારે કવાડિયાથી મળી, પણ આની શાક ખાવાની મજા એવી હોય ને, એવો કવાડિયાથી મળી અને અહીંયા સૂલો જગીને શાક બનાવવાનું છે. તો સૂલો પણ સારો જગી ગયો છે, તાપ થઈ ગયો છે સારો. તો હવે અહીંયા આપણે શાક મેલી દઈએ. રીંગણા બટાટાનું શાક બનાવવાનું છે. આવી રીતનો સૂલો જગી ગયો એટલે પછી એને આવી રીતના પાણા મેલવાના. આ પાણા મેલી દીધા આપણે ત્યાં, આ તપેલી મેલો. તો આવી રીતની તપેલી મેલી દેવાની, પછી એમાં બકાલું. હજી આપણે આ પાણી કાઢવાનું છે, સારું પાણી નાખવાનું છે અને એવી રીતનું બધું મેળવાની હોય છે. તો અહીંયા જોવો આપણે ટોપડી મેલી દીધી છે અને અહીંયા બકાલું પણ મળાય છે. ડાબલા બધે આપણે તેલ શાખાણ ને લાવતા હોય ને એ. આ મરચાંની ડબલી છે, આ ભૂકીની છે, આ તેલની છે, આ મોરસની છે, આ નિમકની છે, પાંચ ડબલી હોય છે. તો આપણે તેલ નાખી દઈએ પહેલાં. તેલ નાખી દીધું છે ને હવે આમાં નાખી બકાલું. તેલ પણ સારું આવી ગયું છે. તો અહીં જોવો આપણે મેલી દીધું છે શાક ને બધું નાખી દીધું છે. મરચા ને પાણી નાખવાનું બાકી. તો જય માતાજી મિત્રો, અત્યારે ભેહું જોવો આપણી બેહી ગઈ છે ને અહીંયા આપણે બકાલો મળી અને શાક પણ પાકે છે. તો શાક પાકી જાય એટલે બપોરા કરી લઈએ. ભેહું પણ બેહી ગઈ છે પાણી, તો પાકી જાય એટલે બપોરા કરી લઈએ. તો હાલો બધા બપોરા કરવા માટે શાક મેલી દીધું છે આપણે. તો મારે જોવો બીજો લાતાનો ઘેરો આવ્યો છે, હવે એમનું શાક પણ બનાવવાનું છે. આ શાક પાકી ગયું હોય પહેલાં ઉતારી લો અને પછી એનું અલગ બનાવો બરાબર. તો આમાં જુઓ સોળા ટમેટાનું શાક છે, તો એ બનાવવાનું છે. અને આપણું અહીંયા શાક પાકે છે રીંગણા બટાટા, એ પાકી ગયું છે ઉતારી અને આ પાછું અલગ બનાવીશું. તો હાલો મિત્રો બપોરા કરવા માટે, કારણ કે આપણે જુઓ અહીંયા કાળું પાક બધું ભાત હરખા કરી રહ્યો છે અને અમારે જુઓ શાક બટાઈ રહ્યું છે, શાક પાકી ગયું છે. તો ચાર જણા છે, ચાર પાંચ જણા તો પાંચ વાગ કરી નાખવાના છે. તો હાલો બધા બપોરા કરવા માટે. જય માતા મિત્રો, અત્યારે જો વાગી ગયા છે ત્રણ અને ત્રણ વાગે આપણે ભેહું ઊભી કરી અને હવે જઈએ છીએ ઘરે. જોકે હજી ઘરે પહોંચશે ત્યાં સાડા છ સાત વાગી જશે. રખડતા રખડતા માલ જાય છે સત્તા સત્તા અને હવે જઈ રહ્યા છે જો માલ ઘેરાય આપણે. આજના બ્લોગમાં આટલું જ છે, મળીએ છીએ બીજા બ્લોગ સાથે. બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય શું ભાઈ.